श्रद्धाळुओनी लागणीने मान आपीने तंत्र द्वारा लीली परिक्रमाने अपाई मंजूरी। 400-400ના જૂથમાં યોજાશે જૂનાગઢની લીલી પરિક્રમા। મધરાત્રે 12 વાગ્યાથી શરૂ થશે લીલી પરિક્રમા। 14-19 તારીખ સુધી પરિક્રમા કરવા અપાઈ મંજૂરી। શ્રદ્ધાળુઓમાં છવાઈ આનંદની લાગણી। કોરોનાનું સંક્રમણ આંશિક વધતા આરોગ્ય તંત્ર થયું એલર્ટ। રાજ્યમાં રેલવે સાથે એસટી સ્ટેન્ડ પર પ્રવાસીઓનું થઈ રહ્યું છે સઘન ચેકિંગ। ભાવનગરમાં માસ્ક પહેરવા બાબતે બેદરકાર લોકોને જાગૃત કરવા દૂરદર્શનની ખાસ ઝુંબેશ। દેશમાં સતત બીજા દિવસે કોરોના સંક્રમણમાં આંશિક રાહત। 24 કલાકમાં 11,271 નવા કેસ સામે 11,376 દર્દીઓ થયા સ્વસ્થ, જ્યારે 285 લોકોના મોત। તો રાષ્ટ્રીય રસીકરણ અભિયાનને 112 કરોડનો આંક કર્યો પાર। રાજ્યમાં શનિવારે નોંધાયા કોરોનાના નવા 37 કેસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરામાં 1,47,000થી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાનો પહેલો હપ્તો કર્યો અર્પણ। વિડીયો કોન્ફરન્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં લાભાર્થીઓના ખાતામાં જમા થઈ 700 કરોડથી વધુની રકમ। પ્રધાનમંત્રીએ કહ્યું, ત્રિપુરા સહિત સમગ્ર પૂર્વોત્તર વિસ્તારનો થઈ રહ્યો છે વિકાસ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશના તિરુપતિમાં દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકની કરી રહ્યા છે અધ્યક્ષતા। દક્ષિણ ભારતીય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ બેઠકમાં લઈ રહ્યા છે ભાગ। બેઠકમાં સીમા વિવાદ અને સુરક્ષા સાથે પરિવહન, વિદ્યુત સહિતના મુદ્દાઓ પર ચર્ચા। તો ગૃહમંત્રીએ નેલોર ખાતે સ્વર્ણ ભારત ટ્રસ્ટની 20મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમને કર્યું સંબોધન। નક્સલી વિરુદ્ધ સુરક્ષા દળોને મોટી સફળતા। કાલે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં માર્યા ગયેલા 26 નક્સલીઓમાં સામેલ હતો માસ્ટર માઇન્ડ તેલતુંબડે। અનેક નક્સલી ઘટનાઓમાં સામેલ હતો તેલતુંબડે। ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં ચલાવાઈ રહ્યો છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ। કાર્યક્રમ અંતર્ગત રાજ્યના સુરેન્દ્રનગર, સુરત, અરવલ્લી, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં મતદાન યાદીમાં નામ ઉમેરા, કમી કરવા, સુધારવા કે સ્થળાંતર કરવા માટેની કરાઈ કામગીરી। મોટી સંખ્યામાં લોકોએ લીધો ભાગ। આજે દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટના માધ્યમથી કહ્યું, પંડિત જવાહરલાલ નહેરુની જયંતિ પર તેમને નમન। તો જૂનાગઢમાં કેક કાપી અને બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મતનો કાર્યક્રમ યોજી બાળ દિવસની કરાઈ ઉજવણી।